અમરેલીના લાઠીના હરિકૃષ્ણ સરોવર તથા નારાયણ સરોવર પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમાની તોડફોડ કરાઈ હતી। આ કેસમાં હવે ચોંકાવનારી વાત સામે આવી છે કે આ પ્રતિમા ધોળકિયા ફાઉન્ડેશનના જ કેટલાક માણસોએ તોડી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આક્ષેપોને પુરવાર કરતી કેટલીક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતમાં ધોળકિયા ફાઉન્ડેશનના માણસોએ પ્રતિમા તોડી હોવાની કબૂલાત કરવામાં આવી છે। ઓડિયો ક્લિપ અનુસાર એક વ્યક્તિ પ્રતિમા તોડ્યા પછી બીજે લઈ જવાનો ઉલ્લેખ કરે છે। પ્રતિમા તૂટ્યા પછી બીજે લઈ જવાની ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ વાત છે। તો અગાઉથી નક્કી કરેલા ષડયંત્ર અનુસાર જેસીબીમાં તેના ટુકડા પાછા લાવીને ફરી ત્યાં જ વિખેરી દેવાનો ઉલ્લેખ પણ આ બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતમાં છે। આ ઉપરાંત સવારે 100થી વધુ લોકોને ભેગા કરી એસપીને બોલાવીને માહોલ બગાડવાની પણ ચર્ચા આ ક્લિપમાં કરવામાં આવી રહી છે। દાદા ને એવી કઈ ખબર નથી, દાદા ને ફાકી નથી ખબર, મૂર્તિ હતું હું, દાદા ને ખબર દાદા ને ખબર નહીં પડવા દેતા। હા ઓકે, ગાંધીનગર હતા મને કી જાણા, મને કહેતો અત્યારે અત્યારે જતો રહે, એટલે હું બરોડા ઉતરીને બસ માં બેહું છું। હા એ તો હું સાંભળતો તમે વાત કરતા, અને ધર્મેશ સોની ને ગૌતમભાઈ ને બધાને કીધું છે મેસેજ કરીને સવારે 9 વાગે બધા ભેગા થાય। નારાયણ સરોવર નો કાંઠો જાહેર સ્થળ હોવાથી અસામાજિક તત્વો દ્વારા પ્રતિમાની તોડફોડ કરાયાની જાહેરાત કરાઈ હતી। આવા તત્વો અવારનવાર હેરાનગતિ અને તોડફોડ કરતા હોવાનો આક્ષેપ ધોળકિયા ફાઉન્ડેશનના માણસો દ્વારા કરાયા હતા। આ પૂર્વે પણ 100થી વધુ વાવેતર કરાયેલા લીમડા કાપી નંખાયા હોવાની રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી, ત્યારે આ પ્રકારની ઓડિયો ક્લિપથી ખળભળાટ મચી ગયો છે। એક અન્ય ક્લિપમાં પણ પોલીસ અને સીસીટીવી કેમેરાથી બચી જવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે। તો સાંભળો આ બીજી ઓડિયો ક્લિપ। તો આ ઓડિયો ક્લિપમાં બે વ્યક્તિઓ વાતો કરે છે કે દાદાને આ ઘટના અંગે ખબર નથી, એટલે આ ટ્રસ્ટના મુખ્ય વ્યક્તિઓને મૂર્તિ તોડવાના ષડયંત્ર વિશે કોઈ ખ્યાલ નથી, આ કરતૂત ટ્રસ્ટમાં કામ કરતા કોઈ વ્યક્તિઓએ કર્યું હોય તેવી આશંકા છે। તો ગાંધીજીની પ્રતિમાના નામે માહોલ બગાડવા પાછળ કરોડોની જમીન હોવાની ચર્ચા ચાલી રહી છે। આ ઓડિયો ક્લિપને પુરાવા તરીકે લઈને પોલીસે એફએસએલમાં ખરાઈ માટે મોકલી છે। આ કેસમાં પોલીસે પ્રતિમા તોડ્યા બાદ પાછી લાવીને ત્યાં જ ગોઠવનારા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। તો ધોળકિયા ફાઉન્ડેશનના કેટલાક લોકો ગાંધીજીની પ્રતિમા તોડવા પાછળ જવાબદાર હોવાનું આશંકા છે। તો આ સંદર્ભે હવે પોલીસ એ દિશામાં તપાસ કરશે કે જે ઓડિયો ક્લિપ બહાર આવી છે તેમાં આખરે કોના અવાજ છે અને કઈ વ્યક્તિઓ આ ષડયંત્ર પાછળ હોઈ શકે છે, તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે। તો ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા લાઠી નજીક જે નારાયણ સરોવર બનાવવામાં આવ્યું છે ત્યાં મહાનુભાવોની પ્રતિમા ગોઠવવામાં આવી છે, જેમાંથી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને તોડીને માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ માની રહી છે। તો પ્રતિમા ખંડિત કરવાના કારસ્થાન પાછળ શું ટ્રસ્ટના મુખ્ય વ્યક્તિઓ અજાણ છે કે કેમ, તે પણ એક સવાલ છે। તો પ્રતિમા તોડવા પાછળ આખરે કોનો હાથ છે તે સવાલ ઉઠી રહ્યા છે। શું ધોળકિયા ફાઉન્ડેશનના જ માણસોએ આ પ્રતિમા તોડી છે કે પછી બહારના લોકોએ પ્રતિમા તોડી છે, તે સવાલ પણ ઉઠી રહ્યો છે। તો પ્રતિમા ખંડિત કરીને પોલીસને બોલાવવા પાછળનો સમગ્ર જે પ્લાન હતો તે શું હતો, તો શું કોઈને બદનામ કરવા માટે આ ષડયંત્ર કરવામાં આવ્યું છે, તે સવાલ પણ ઉઠી રહ્યો છે। તો સાથે જ જે ચોંકાવનારી ઓડિયો ક્લિપ પણ જે બહાર આવી છે તેને લઈને અનેક શંકાઓ પ્રવર્તી રહી છે। શું ધોળકિયા ફાઉન્ડેશનના માણસો દ્વારા જ આ જાણી જોઈને પ્રતિમા તોડવામાં આવી છે?
તો આ જે બે ઓડિયો ક્લિપ બહાર આવી છે તેમાં ચોંકાવનારી વાતો સાંભળવા મળી છે. આ સાથે જ એક ત્રીજી ઓડિયો ક્લિપ પણ બહાર આવી છે. શું છે આ ઓડિયો ક્લિપમાં તે પણ સાંભળીએ. ભરાઈ લીધી છે પાછી હતી એમના મત્યાને ત્યારે મૂકી દીધી છે. બહાર નીકળી ગયા? હા બહાર નીકળી ગયા. ગાડીને એવું અમારું આગળ મૂકી દીધું છે. આગળ જીસીબી ફટાફટ ને બકેટ નાખીને ઠેઠ વયું છે સ્ટેડિયમમાં આગળ. થોડુંક બાકી હતું ને એ હરખું કરવા કીધું. ફોટો મોકલ અને કાકાના મોબાઈલમાં કેમેરા ચાલુ છે એટલે પેલા ફટાફટ પછી જતો રહે. દુધાળા ગેટે થી નહીં ચલાવતા, દુધાળા ગેટના કેમેરા દેખે છે અત્યારે. હા વાંધો નહીં, એ તો એવું લાગશે તો જેસીબી નો આગળ ગમે એ રસ્તો કરાવી દે શેવડી વાળા ખેતર માંથી અંદર. હા તો એને કહો સવારે 9 વાગે 6 જણા ભેગા થઈ ગાંધીજી ની મૂર્તિ પાસે હું ભેગો ઉભો હોઈશ. પચાસ 6 જણા ભેગા કરો, હું એસપી ને બોલાવવાનો છું. તો લાઠીના દુધાળામાં ગાંધીજીની પ્રતિમા ખંડિત કરવાની ઘટનામાં 3 ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને હવે આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. શું આમાં અંદરના જ કોઈ વ્યક્તિ સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ થશે. તો સાથે જ પ્રતિમા તૂટવાની ઘટના આકસ્મિક હોવાની તપાસ તો હાલમાં ચાલુ છે, પરંતુ 2 દિવસ પહેલા લાઠી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દુધાળામાં ગાંધીજીની પ્રતિમા ખંડિત કરવાની ઘટનામાં હવે અંદરના જ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે પણ સવાલ ઉઠી રહ્યા છે. તો આ જ સંદર્ભે અમરેલીના પોલીસ વડાએ પણ એક ટ્વીટ કર્યું છે. આ સંદર્ભે વધુ જાણકારી લઈશું અમારા સહયોગી મિહિર ભટ્ટ પાસેથી. મિહિર, જે રીતે અમરેલી પોલીસ વડાએ પણ ટ્વીટ કર્યું છે ગાંધીજીની પ્રતિમા અંદરના જ કેટલાક વ્યક્તિઓએ તોડી હોવાની આશંકા પ્રવર્તી રહી છે, શું છે સમગ્ર વિગતો? નરેન્દ્રસિંહ, ગાંધીજીની પ્રતિમા તોડવાની જે ઘટના સામે આવી છે ખૂબ જ ગંભીર બાબત છે. અમરેલી પોલીસે ગઈકાલે રાત્રે ટ્વીટ કરવાની ફરજ પડી હતી કે આ મૂર્તિ અગાઉ તૂટેલી છે અને પછી તેને અહીંયાથી પ્લાન્ટ કરવામાં આવી છે અને હોબાળો કરવામાં આવ્યો છે, કોઈ અસામાજિક તત્વોએ નથી તોડી. નરેન્દ્રસિંહ, આ ઘટનાની જો પહેલેથી વિગતો જોવામાં આવે તો આ મૂર્તિ લગભગ આજથી 5 દિવસ પહેલા તૂટી છે. પાણી ભરેલા એક ટેન્કરથી આ મૂર્તિ છે ખંડિત થઈ હતી. ત્યાર પછી આ મૂર્તિના જે 13 ટુકડા છે એને એક અલગ જગ્યાએ લઈને સંતાડી દેવામાં આવ્યા હતા. તે પછી જે રીતે ઓડિયો ક્લિપ સામે આવી છે, ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ થાય છે કે આ મૂર્તિને કોઈ વ્યક્તિ ફરી જેસીબી મશીનની અંદર લાવી અને તે જ જગ્યાએ જ્યાં મૂર્તિ સ્થાપવામાં આવી હતી ત્યાં જ મૂકી દેવામાં આવી છે. અને બીજા દિવસે સવારે 100 જેટલા લોકોએ ભેગા થઈને હોબાળો કર્યો હતો, જેમાં સ્થાનિક અસામાજિક તત્વોએ આ મૂર્તિ તોડી છે તેમ કરીને હોબાળો કરીને કલેક્ટર સહિત પોલીસ વડાને પણ આવેદન પત્ર આપવામાં આવ્યા હતા. નરેન્દ્રસિંહ, આ મૂર્તિ છે જે એ ધોળકિયા ફાઉન્ડેશનની જે જગ્યાઓ છે આજુબાજુ ત્યાં ઘણી મૂર્તિઓ સ્થાપવામાં આવી છે, તેમાં આ ગાંધીજીની પણ પ્રતિમા હતી. હવે જે પોલીસે, અમરેલી પોલીસે 4 લોકોને રાઉન્ડ અપ કર્યા છે જેમના મોબાઈલમાંથી ઓડિયો ક્લિપ મળી છે. આ મૂર્તિ ખંડિત થયા પછી મૂર્તિને પાછી મૂકીને ત્યાં અસામાજિક તત્વોનું નામ દઈને હોબાળો કરવાનું કારણ સૌથી મોટો પ્રશ્ન આ છે. તો તેની પાછળ જે આજુબાજુની જે જગ્યા છે તે જગ્યાનો વિવાદ હોવાનું અને પોલીસ જો આ કાર્યવાહી કરે તો આજુબાજુના લોકો દબાય અને જે જગ્યા ઉપર ન આવે આવી એક ચર્ચા ચાલી રહી છે અને પોલીસને પણ આ મુદ્દે આશંકા છે તો તે પણ તપાસ ચાલી રહી છે. નરેન્દ્રસિંહ, જે મૂર્તિ તોડવાની વાત હતી તેમાં પોલીસે પહેલા જ દિવસથી એફએસએલની મદદ લઈને તપાસ કરી હતી, ત્યારે જ ખબર પડી ગઈ હતી કે પાણી ભરેલા ટેન્કરથી મૂર્તિ ખંડિત થઈ છે. ત્યાર પછી જે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી અને તેમના મોબાઈલમાંથી ઓડિયો ક્લિપ મળી, તો હવે આ ગાંધીજીની પ્રતિમા તોડવાનું જે આખું એક ષડયંત્ર બહાર આવ્યું છે ખૂબ જ ગંભીર ગણી શકાય. બીજું, પોલીસ એ પણ માની રહી છે કે મહાત્મા ગાંધીના નામે જે રાજનીતિ કરવામાં આવી છે, જે રીતે હોબાળો કરવામાં આવ્યો છે તેના પડઘા ખૂબ ખરાબ રીતે પડી શકે એવા છે. તો પોલીસ ટૂંક જ સમયમાં આ મુદ્દે ગુનો પણ દાખલ કરશે અને જે લોકો આનો સંડોવાયેલા છે તે લોકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરશે. નરેન્દ્રસિંહ જી, આભાર મિહિર ભટ્ટ સમગ્ર જાણકારી બદલ. તો જે રીતે અમરેલી પોલીસ વડાએ ટ્વીટ કર્યું છે તેમાં સ્પષ્ટ એ પણ જણાવવામાં આવ્યું છે કે ગાંધીજીની જે પ્રતિમા છે તેને જે પાણીના ટેન્કર વડે તે ખંડિત થઈ હતી અને ત્યારબાદ તેને અન્ય જગ્યાએ પણ ટુકડા મોકલવામાં આવ્યા હતા. તો ફરી એક વખત જે 3 ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને તેમાં જે રીતે ચોંકાવનારી વાત કહેવામાં આવી છે, અંદરના જ કોઈ વ્યક્તિઓ આ રીતે મૂર્તિ તોડવામાં સામેલ હોય તેવું આ ઓડિયો ક્લિપમાં જણાઈ રહ્યું છે. શું છે આ ઓડિયો ક્લિપની વાતચીત ફરી એકવાર સાંભળીએ. પાછા દાદાને ખબર નથી ને બધું, મૂર્તિ તો લઈ આવ્યો તો લઈ આવ્યો બધી ખબર છે ને? દાદાને એવી કઈ ખબર નથી, દાદાને ફાકી નથી ખબર મૂર્તિ હતું. હું દાદાને કઈ મૂર્તિ
ગાંધીનગર હતા મને અચી જાણ મને કે અત્યારે જતો રહે એટલે હું બરોડા ઉતરીને બસ માં બેહું છું. હા એ તો હું સાંભળતો વાત કરતા. અને ધર્મેશ સોની ને ગૌતમભાઈ બધા કીધું છે મેસેજ કરીને સવારે 9 વાગે બધા ભેગા થાય. લાયા જ નથી મૂર્તિ એવું જ વાત કરજે એને કેતો ને દોઢ આવ્યો છે ભાઈ પાછો કહી દેશે બસ એમને મૂકી દેવાની છે. આપડે જીસીબી ફટાફટ ને બકેટ નાખીને સ્ટેડિયમ માં આગળ બંધ લાઈટ મોબાઈલ માં કેમેરા દેખે છે ટ્રેક્ટર બહાર નીકળી ગયું જીસીબી માં લાવ્યા છે જીસીબી માં આગલા બકેટ માં લાવ્યા છે લાઈટો બંધ હતી અને એનો રસ્તો આપણી પાસે છે. દાદા એ પાઇપ લાઈન નું માટે જીસીબી આજના જ પૂરું કરવાનું કીધું હતું તો કહી દેવું કે થોડુંક બાકી હતું ને એ હરખું કરવા કીધું. હા તો જલ્દી તો ગોઠવીને મને ફોટો મોકલ અને કાકાના મોબાઈલ માં કેમેરા ચાલુ છે એટલે પેલા કે ફટાફટ પછી જતો રહે. દુધાળા ગેટ થી નહીં ચલાવતા દુધાળા ગેટ ના કેમેરા દેખે છે અત્યારે. હા વાંધો નહીં એ તો એવું લાગશે તો જીસીબી નો આગળ ગમે એ રસ્તો કરાવી દે શેવડી વાળા ખેતર માંથી અંદર. હા તો એને તો સવારે 9 વાગે 6 જણા ભેગા થયા ગાંધીજી ની મૂર્તિ પાસે હું ભેગો ઉભો હોઈશ. 6 જણા ભેગા કરો હું એસપી ને બોલાવવાનો છું.